नमस्कार मित्रों, एग्जाम साथी चैनल पर तमारो हार्दिक स्वागत छे। आ वीडियो में आपणे 29/7/2018 ना रोज लेवायेल टेट परीक्षा माटेनुं पेपर सोल्यूशन जोशुं। आ पेपर सोल्यूशन ऑफिशियल आंसर की उपरथी बनावामां आवेलुं छे, एटले बधा ज प्रश्नोना 100% साचा जवाबो ज आ वीडियो में आपेला छे। आ वीडियो में आपणे पहेला 1 થી 100 प्रश्नों माटेनुं पेपर सोल्यूशन जोवानुं छे, कारण के ए 1 થી 100 प्रश्नों बधा ज विषय माटे कॉमन हता, एटले के बधा ज विषयना प्रश्नपत्र में आ 100 प्रश्नों पूछायेला हता। ए सिवायना बीजा 70 प्रश्नों विषयवार अलग अलग हता, अने तेना माटे आपणे भाग बे लईने आवशुं, जेमां 1 થી 70 प्रश्नों बीजा भागना हशे। आ वीडियो तमने केवो लाग्यो ए चोक्कस जणावजो अने अमारी चेनल सब्सक्राइब करजो। तो हवे शुरू करिए पेपर सॉल्यूशन। सब्सक्राइब कीजिए इस चैनल को और हमारी वीडियोस मिस ना करने के लिए दबाइए इस बेल आइकन को। पहला प्रश्न, बंधारणनी जोगवाईओने समझवा माटे होकायंत्र समान कार्य कोण करे छे? जवाब आवशे ऑप्शन ए आमुख। बीजो प्रश्न, नीचे पैकी कोनो समावेश नवलकथाकार तरीके थतो नथी? जवाब आवशे ऑप्शन सी लाल शंकर दाकर। ત્રીજો પ્રશ્ન, ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો? જવાબ આવશે ઓપ્શન સી ભગવતી કુમાર શર્મા। ચોથો પ્રશ્ન, આપણી લોકશાહી વ્યવસ્થામાં દેશના સૌથી પાયાના એકમ તરીકે કોનો સમાવેશ થાય છે? જવાબ આવશે ઓપ્શન એ ગ્રામ પંચાયત। પાંચમો પ્રશ્ન, સરકારનું સૌથી કાર્યશીલ પ્રભાવશાળી અને નજરની સામે રહેલું અંગ એટલે? જવાબ આવશે ઓપ્શન સી કારોબારી। છઠ્ઠો પ્રશ્ન, ગ્લિસરીનનો વક્રી ભવનાંક કેટલો છે? જવાબ આવશે ઓપ્શન બી 1.47। સાતમો પ્રશ્ન, બોક્સાઇટના ઉત્પાદનમાં ભારત દેશ વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? જવાબ આવશે ઓપ્શન સી તૃતીય। આઠમો પ્રશ્ન, ટેબલ ટેનિસની રમત સૌ પ્રથમ ક્યાં રમાઈ હતી? જવાબ આવશે ઓપ્શન એ ઇંગ્લેન્ડ। નવમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ નવલકથા કમા મુનશી રચિત નથી? જવાબ આવશે ઓપ્શન સી કરણ ઘેલો। દસમો પ્રશ્ન, ગુજરાતની નાટ્યકલાઓમાં કોનું નામ મોખરે ગણાય છે? જવાબ આવશે ઓપ્શન એ જયશંકર સુંદરી। અગિયારમો પ્રશ્ન, મરાઠા રાજ્યના દ્વિતીય ઉદ્ધારક તરીકે કોને ઓળખવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી બાલાજી વિશ્વનાથ। બારમો પ્રશ્ન, ઈસવીસન 1976માં સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પાસે આવેલા તજાડા ગામમાં કેટલા વજનની ઉલ્કા પડી હતી? જવાબ આવશે ઓપ્શન એ 40 કિલોગ્રામ। તેરમો પ્રશ્ન, સંપૂર્ણ ભારતીય સંઘનો દક્ષિણતમ છેડો કયો છે? જવાબ આવશે ઓપ્શન બી ઇન્દિરા પોઈન્ટ। ચૌદમો પ્રશ્ન, બેડમિન્ટન ક્ષેત્રે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડીનું નામ શોધો? જવાબ આવશે ઓપ્શન એ પીવી સિંધુ। પંદરમો પ્રશ્ન, કયા દિવસને વિશ્વ શ્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન એ 1 મે। સોળમો પ્રશ્ન, કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે? આ વિધાન કયા શિક્ષણશાસ્ત્રીનું છે? જવાબ આવશે ઓપ્શન એ રૂસો। સત્તરમો પ્રશ્ન, કેળવણીની સંકલ્પનાના આધારે શું સાચું નથી? જવાબ આવશે ઓપ્શન સી આર્થિક સદ્ધરતા વધારવાની પ્રક્રિયા છે। અઢારમો પ્રશ્ન, કેળવણીની ત્રિધ્રુવી પ્રક્રિયાને બહુધ્રુવી પ્રક્રિયામાં ફેરવનાર શિક્ષણના સ્તંભોની સંખ્યા કેટલી છે? જવાબ આવશે ઓપ્શન સી 4। ઓગણીસમો પ્રશ્ન, યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય શિક્ષણ આયોગનો કયા વર્ષનો અહેવાલ 21મી સદીનો શિક્ષણ ભીતરનો ખજાનો તરીકે ઓળખાય છે? જવાબ આવશે ઓપ્શન એ ઈસવીસન 1996। વીસમો પ્રશ્ન, આત્મ સાક્ષાત્કારનો સમાવેશ કેળવણીના કયા પ્રકારના ધ્યેયોમાં કરવામાં આવેલ છે? જવાબ આવશે ઓપ્શન બી સામાજિક ધ્યેયો। એકવીસમો પ્રશ્ન, કેળવણીના ધ્યેયો પર અસર કરતા પરિબળોની કુલ સંખ્યા કેટલી છે? જવાબ આવશે ઓપ્શન સી 3। બાવીસમો પ્રશ્ન, કોઠારી પંચનો અહેવાલ કયા વર્ષમાં આપવામાં આવ્યો હતો? જવાબ આવશે ઓપ્શન એ ઈસવીસન 1964માં। ત્રેવીસમો પ્રશ્ન,
26 ડિસેમ્બર 1993માં યુનેસ્કોમાં થયેલ શિખર સંમેલન પરિષદમાં કુલ કેટલા દેશોએ ભાગ લીધો હતો? જવાબ આવશે ઓપ્શન સી 7 દેશોએ. 24મો પ્રશ્ન, નાસ્તિ વિદ્યાસમ ચક્ષુ ઉક્તિ કયા ધાર્મિક ગ્રંથમાંથી લેવામાં આવી છે? જવાબ આવશે ઓપ્શન સી મહાભારત. 25મો પ્રશ્ન, નીચે પૈકી શું કેળવણીની નિપજમાં સમાવેશિત નથી? જવાબ આવશે ઓપ્શન બી શૈક્ષણિક સાધન. 26મો પ્રશ્ન, એલિઝાબેથ હરલોકના મતે વિકાસ એ કેવો ફેરફાર છે? જવાબ આવશે ઓપ્શન બી ગુણાત્મક ફેરફાર. 27મો પ્રશ્ન, સંક્રાંતિકાળની અવસ્થા એટલે? જવાબ આવશે ઓપ્શન સી તરુણાવસ્થા. 28મો પ્રશ્ન, મનોજાતીય વિકાસનો સિદ્ધાંત આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? જવાબ આવશે ઓપ્શન બી ફ્રોઇડ. 29મો પ્રશ્ન, તર્કયુક્ત પ્રશ્નોના ઉત્તર આપવા એ કયા પ્રકારની મનોવૈજ્ઞાનિક કસોટી છે? જવાબ આવશે ઓપ્શન સી શાબ્દિક સમૂહ કસોટી. 30મો પ્રશ્ન, નીચે પૈકી કયા મનોવૈજ્ઞાનિકે અશાબ્દિક કસોટીઓ આપી છે? જવાબ આવશે ઓપ્શન એ ડૉક્ટર એન એન શુક્લ. 31મો પ્રશ્ન, એક ગરીબ વ્યક્તિ માને છે કે ગરીબીમાં જે સુખ છે તે પૈસાદાર થવામાં નથી, આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? જવાબ આવશે ઓપ્શન બી યૌક્તિકીકરણ. 32મો પ્રશ્ન, કોઈ વ્યક્તિ પોતાનું વર્ચસ્વ સ્થાપવા બિનજરૂરી પ્રશ્નો પૂછવાની હસવા હસાવવાની આદતો વિકસાવી પોતાની જાતને સુધારક કે પ્રગતિશીલ માને છે, આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? જવાબ આવશે ઓપ્શન બી ઓપ્શન એ ક્ષતિપૂર્ણ. 33મો પ્રશ્ન, ફ્રાન્સના ડૉક્ટર આલ્ફ્રેડ બીને અને સાયમને કયા વર્ષમાં બુદ્ધિમાપનના કાર્યનો આરંભ કર્યો હતો? જવાબ આવશે ઓપ્શન એ ઈસવીસન 1905. 34મો પ્રશ્ન, અધિક સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા બાળકનો બુદ્ધિઆંક કેટલો હોય છે? જવાબ આવશે ઓપ્શન સી 110 થી 119. 35મો પ્રશ્ન, અંગુલી ચાપલ્ય કસોટી આ પ્રકારની ક્રિયાત્મક કસોટી કોણે આપી હતી? જવાબ આવશે ઓપ્શન એ ડૉક્ટર ભાટિયા. 36મો પ્રશ્ન, વ્યક્તિગત ભિન્નતાની સંકલ્પના પરથી તેના કુલ કેટલા ક્ષેત્રોની ચર્ચા કરવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન ડી 12. 37મો પ્રશ્ન, વર્તમાનકાળનો અનુભવ ભૂતકાળ જેવો જ છે એવું સમજાવતો અનુભવ એટલે? જવાબ આવશે ઓપ્શન બી પ્રત્યભિજ્ઞ. 38મો પ્રશ્ન, નીચે પૈકી કઈ કસોટી અભિયોગ્યતા કસોટી નથી? જવાબ આવશે ઓપ્શન બી ટેસ્ટ ઓફ ક્રિએટિવિટી. 39મો પ્રશ્ન, રસમાપન અંગેની પ્રાથમિકતા સંશોધનિકાની રચના ઈસવીસન 1939માં કયા મનોવૈજ્ઞાનિકે કરી હતી? જવાબ આવશે ઓપ્શન એ જી એફ કુડર. 40મો પ્રશ્ન, ગિલફર્ડના મત અનુસાર રસના કુલ કેટલા ક્ષેત્રો છે? જવાબ આવશે ઓપ્શન બી 28. 41મો પ્રશ્ન, અધ્યયનની ઉપનિષદ પ્રવિધિનું મુખ્ય અંગ નીચે પૈકી કયું છે? જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્ન. 42મો પ્રશ્ન, ઇવાન પેટ્રોવિચ પાવલોવે પોતાની શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કયા પ્રાણી પર કર્યો હતો? જવાબ આવશે ઓપ્શન એ કૂતરો. 43મો પ્રશ્ન, જર્મન શબ્દ મેસ્ટાલ્ટનો અર્થ શું થાય છે? યોગ્ય ક્રમ પસંદ કરો. જવાબ આવશે ઓપ્શન ડી 4. 44મો પ્રશ્ન, વ્યક્તિત્વ એ કેવો શબ્દ છે? જવાબ આવશે ઓપ્શન બી સંબંધમૂલક. 45મો પ્રશ્ન, વ્યક્તિ પોતાની મહત્તમ શક્તિઓનું પ્રદર્શન પોતાના કાર્યો અને વર્તમાન દ્વારા વ્યક્ત કરે છે તે પદ્ધતિ એટલે? જવાબ આવશે ઓપ્શન એ આત્મ અભિવ્યક્તિ. 46મો પ્રશ્ન, અધ્યયન ધ અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષણ વચ્ચે વર્ગખંડમાં થતો આંતરવ્યવહાર એટલે શું? જવાબ આવશે ઓપ્શન સી વર્ગવ્યવહાર. 47મો પ્રશ્ન, વર્ગ વ્યવહાર દરમિયાન વર્ગને સાચા અર્થમાં સ્વર્ગ બનાવવા માટે પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે શિક્ષક વિદ્યાર્થીના વર્ગ વ્યવહારના કુલ કેટલા ઘટકો દર્શાવ્યા છે? જવાબ આવશે ઓપ્શન સી 10. 48મો પ્રશ્ન, એક સરખી ઉંમર ધરાવતા અને શારીરિક તથા માનસિક વિકાસમાં સામ્ય ધરાવતા બાળકોને શું કહેવાય? જવાબ આવશે ઓપ્શન એ સમોવડિયા. 49મો પ્રશ્ન,
મૂલ્યાંકન પ્રક્રિયા માટે આપેલ લક્ષણો પૈકી યોગ્ય ક્રમ પસંદ કરો. જવાબ આવશે ઓપ્શન ડી 4 તમામ. 50મો પ્રશ્ન, મૂલ્યાંકન અંતર્ગત નીચે પૈકી કઈ કસોટી અનૌપચારિક પ્રકારની છે? જવાબ આવશે ઓપ્શન બી ક્રિયાત્મક કસોટી. 51મો પ્રશ્ન, નીચે પૈકી ક્યુ લક્ષણ ક્રિયાત્મક કસોટીનું લક્ષણ નથી? જવાબ આવશે ઓપ્શન એ, આ એક અનૌપચારિક કસોટી છે. 52મો પ્રશ્ન, સત્ય અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો ખ્યાલ શામાં રજૂ થાય છે? જવાબ આવશે ઓપ્શન સી, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. 53મો પ્રશ્ન, કઈ કસોટી અંતર્ગત વિદ્યાર્થીએ આપેલ જવાબથી એ સંતોષ ન થાય તો પરીક્ષક બીજો પૂરક પ્રશ્ન પૂછી શકે છે? જવાબ આવશે ઓપ્શન બી, મૌખિક કસોટી. 54મો પ્રશ્ન, જો વિદ્યાર્થીઓમાં જોડણી પ્રત્યે ગંભીરતા લાવવામાં આવે તો વિદ્યાર્થીઓ ખોટી જોડણી લખતા અટકશે? વિધાન ક્રિયાત્મક સંશોધનના કયા સોપાનને સાર્થક કરે છે? જવાબ આવશે ઓપ્શન બી, ઉત્કલ્પના. 55મો પ્રશ્ન, કયા પ્રકારના સંશોધનમાં ઉપચારાત્મક શિક્ષણ કાર્યને સ્થાન મળે છે? જવાબ આવશે ઓપ્શન એ, ક્રિયાત્મક સંશોધન. 56મો પ્રશ્ન, ZCBA, YFED, XIGHG, તો આના માટે જવાબ આવશે ઓપ્શન ડી, WLKA છે. 57મો પ્રશ્ન, આપેલ શ્રેણીમાં ખૂટતા મૂળાક્ષર શોધો. જવાબ આવશે ઓપ્શન એ, CBCB. 58મો પ્રશ્ન, શ્રેણી પૂર્ણ કરો 121, 225, 361. જવાબ આવશે ઓપ્શન બી, 529. 59મો પ્રશ્ન, પ્રશ્નાર્થના ખાનામાં યોગ્ય અંક કયો આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, 10. 60મો પ્રશ્ન, એક વ્યક્તિ તરફ આંગળી ચિંધતા આશાએ કહ્યું, આ માણસ મારી બહેનના ભાઈના પિતાનો એકનો એક પુત્ર છે, આ વ્યક્તિ આશાનો શું સગો થતો હશે? જવાબ આવશે ઓપ્શન સી, ભાઈ. 61મો પ્રશ્ન, 19 જુલાઈ 1919 રોજ અઠવાડિયાનો કયો વાર હતો? જવાબ આવશે ઓપ્શન સી, શનિવાર. રમેશ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મોં રાખીને ઊભો છે, તે ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી ફરે છે, એ પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 180 ડિગ્રી ફરે છે, આ જ દિશામાં ફરીથી 90 ડિગ્રી ફરે છે, હવે તેનું મોં કઈ દિશામાં હશે? જવાબ આવશે એ, દક્ષિણ પૂર્વ. 63મો પ્રશ્ન, રવિ એક લાઇનમાં જમણી બાજુથી ચોથો છે, જ્યારે શ્યામ ડાબી બાજુથી બીજો છે, જો તે અરસપરસ સ્થાન બદલે તો રવિ જમણી બાજુથી નવમો થાય તો શ્યામ ડાબી બાજુથી ક્યાં ક્રમે હશે? જવાબ આવશે ઓપ્શન બી, 7મો. 64મો પ્રશ્ન, યશ જય કરતાં 2 વર્ષ મોટો છે, જય હેમંત કરતાં 3 વર્ષ નાનો છે, અંકુર હર્ષિત કરતાં 1 વર્ષ મોટો છે પણ હેમંત કરતાં 4 વર્ષ મોટો છે, તો સૌથી મોટું કોણ છે? જવાબ આવશે ઓપ્શન એ, અંકુર. 65મો પ્રશ્ન, આપેલ શબ્દ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં? જવાબ આવશે ઓપ્શન બી, ઇન્સ્ટ્રક્ટર. 66મો પ્રશ્ન, કોઈ ચોક્કસ સંજ્ઞામાં કેન્ડલને FDQGOH લખાતું હોય તો મિનિટને કઈ રીતે લખાય? જવાબ આવશે ઓપ્શન ડી, PLQXWH. 67મો પ્રશ્ન, જો સરવાળા માટે ગુણાકાર, બાદબાકી માટે ભાગાકાર અને ગુણાકાર માટે સરવાળા હોય તો 20×8 − 4 + 2 = ખાલી જગ્યા? જવાબ આવશે ઓપ્શન બી, 24. જો આલ્ફાબેટના 19 થી 26 મૂળાક્ષરો ઉલટા ક્રમમાં લખવામાં આવે તો ડાબી બાજુથી 20મો અક્ષર કયો હશે? જવાબ આવશે ઓપ્શન એ, ટી. નીચેનામાંથી કઈ આકૃતિ બધાથી જુદી પડે છે? જવાબ આવશે ઓપ્શન સી, આકૃતિ સી. 70મો પ્રશ્ન, એક પાસામાં આપેલ સ્થિતિ પ્રમાણે જો તળિયામાં 2 હોય તો ઉપલી સપાટી પર કયો અંક આવશે? જવાબ આવશે ઓપ્શન એ, 5. 71મો પ્રશ્ન, નીચે પૈકી કઈ જોડણી સાચી નથી? જવાબ આવશે ઓપ્શન સી, ઝૂંપડું. 72મો પ્રશ્ન, પતિજનો સાચો સમાનાર્થી શોધો. જવાબ આવશે ઓપ્શન સી, વિશ્વાસ. 73મો પ્રશ્ન, બધે છે આર્દ્રતા, છાય તેમાં કઈ ભળવું ભલું? આ વાક્યમાં રેખાંકિત શબ્દનો વિરોધી શું થાય? જવાબ આવશે ઓપ્શન એ, શુષ્કતા. 74મો પ્રશ્ન, વિરામચિહ્નોને ધ્યાનમાં રાખી
ધ્યાનમાં રાખીને સાચું વિધાન શોધો. જવાબ આવશે ઓપ્શન બી, બાએ કહ્યું જા તું હવે અમારા લેણામાંથી છૂટો. 75મો પ્રશ્ન, તેણે અચંબામાં રાત વિતાવી વાક્યમાં રેખાંકિત શબ્દ શું છે? જવાબ આવશે ઓપ્શન બી, ક્રિયા વિશેષણ. 76મો પ્રશ્ન, તે સ્કૂલમાં ચાલીને ગઈ આ વાક્યમાં રેખાંકિત પદનો કૃદંત પ્રકાર ઓળખો. જવાબ આવશે ઓપ્શન બી, સંબંધક ભૂત કૃદંત. 77મો પ્રશ્ન, કન્યાઓએ ભણવું જોઈએ વિધાનનું પ્રેરક વિધાન શોધો. જવાબ આપશે ઓપ્શન એ, કન્યાઓને ભણાવવું જોઈએ. 78મો પ્રશ્ન, મારાથી અંદર જવાયું વાક્યનો પ્રકાર કયો છે? જવાબ આવશે ઓપ્શન ડી, કર્મણી વાક્ય. 79મો પ્રશ્ન, કયા વિકલ્પમાં બિન ગુજરાતી શબ્દવાળું વાક્ય છે તે નક્કી કરો. જવાબ આવશે ઓપ્શન સી, ક્યારેય પણ માની કસમ ખાવી નહીં. 80મો પ્રશ્ન, અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા આ વાક્યમાં સમયવાચક ક્રિયા વિશેષણ તરીકે નીચે પૈકી શું ઉમેરી શકાય? જવાબ આવશે ઓપ્શન ડી, ચાર આ તમામ. 81મો પ્રશ્ન, વિદ્યુત પ્લસ લેખો માટે યોગ્ય શબ્દ શોધો. જવાબ આવશે ઓપ્શન એ, વિદ્યુલેખા. 82મો પ્રશ્ન, પરિણીત શબ્દમાં વપરાયેલ પ્રત્યય ઓળખો. જવાબ આવશે ઓપ્શન બી, ઈદ. 83મો પ્રશ્ન, સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભૃગ વાક્યમાં રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો. જવાબ આવશે ઓપ્શન બી, તત્પુરુષ સમાસ. 84મો પ્રશ્ન, નિબંધના લખાણને કુલ કેટલા ભાગમાં વહેંચી શકાય છે? જવાબ આવશે ઓપ્શન સી, 3. 85મો પ્રશ્ન, રેખાંકિત શબ્દના સમાસનો પ્રકાર જણાવો. શેઠે એને ચાય પાઉ તરીકે આજુબાજુની કેટલી ફેરવતો કરી દીધો? જવાબ આવશે ઓપ્શન ડી, ઉપપદ. 86મો પ્રશ્ન, લ્યુટનન્ટ બ્લેન્ડ ફોર્ડ ડીડ નોટ હેઝિટેટ પુટ કરેક્ટ વર્ડ્સ ઇન પ્લેસ ઓફ અંડરલાઇન વર્ડ્સ. જવાબ આવશે ઓપ્શન ડી, ડીડ નોટ શો ઇન્ડિસિશન. 87મો પ્રશ્ન, ધ વર્ડ ફ્રેન્ઝી મીન્સ? જવાબ આવશે ઓપ્શન બી, ટેમ્પરરી મેડનેસ. 88મો પ્રશ્ન, ધ ફ્રેશ નુક એન્ડ કોર્નર મીન્સ વોટ? જવાબ આવશે ઓપ્શન ડી, ઇન ઓલ ધ ડિરેક્શન. 89મો પ્રશ્ન, ધ વર્બ ઓફ ક્લોથ ઇઝ બ્લેન્ક? જવાબ આવશે ઓપ્શન ડી, ક્લોથ હે. 90મો પ્રશ્ન, ડુ યુ બ્લેન્ક ઇન યોર ફ્રેન્ડ? જવાબ આવશે ઓપ્શન બી, કન્ડિફાઇન. 91મો પ્રશ્ન, ધ વર્સ્ટ પ્રોબ્લેમ ઓફ ઇન્ડિયા ઇઝ ઓવર પોપ્યુલેશન ચેન્જ ધ ડિગ્રી? જવાબ આવશે ઓપ્શન એ, નો અધર પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા ઇઝ એઝ બેડ એઝ ઓવર પોપ્યુલેશન. 92મો પ્રશ્ન, કુડ યુ બ્લેન્ક એનીથિંગ ફ્રોમ ધ પ્રિન્સિપલ સ્પીચ પુટ કરેક્ટ ફ્રેઝ? જવાબ આવશે ઓપ્શન સી, મેક આઉટ. 93મો પ્રશ્ન, લેટ્સ હેવ સમ રેસ્ટ હી સેડ ચેન્જ ધ સ્પીચ? જવાબ આવશે ઓપ્શન બી, હી સજેસ્ટેડ હેવિંગ સમ રેસ્ટ. 94મો પ્રશ્ન, ધે ગ્રીવ ધીસ ટ્રી 5 યર્સ અગો ચેન્જ ધ વોઇસ? જવાબ આવશે ઓપ્શન સી, ધીસ ટ્રીઝ વેર ગ્રોન બાય ધેમ 5 યર્સ અગો. 95મો પ્રશ્ન, ધ વર્ડ રેક મીન્સ બ્લેન્ક? જવાબ આવશે ઓપ્શન સી, અ ટૂલ. 96મો પ્રશ્ન, ડોન્ટ ગીવ અવે ટુ યોર ફિયર એન્ડ ડિસ્પેર ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ પુટ કરેક્ટ વર્ડ ઇન પ્લેસ ઓફ અંડરલાઇન વર્ડ્સ. જવાબ આવશે ઓપ્શન સી, સબમિટ. 97મો પ્રશ્ન, હી ડીડ નોટ કેર ફોર હેલ્થ હી ડીડ નોટ કેર ફોર વેલ્થ જોઈન ધ સેન્ટેન્સીસ વિથ એપ્રોપ્રાઇટ કન્જક્શન. જવાબ આવશે ઓપ્શન ડી, હી કેર નાઇધર ફોર હેલ્થ નોર ફોર વેલ્થ. 98મો પ્રશ્ન, બી કેરફુલ ઓર યુ વિલ લૂઝ ધ ચાન્સ યુઝ ઇફ? જવાબ આવશે ઓપ્શન સી, ઇફ યુ આર કેરફુલ યુ વિલ નોટ લૂઝ ધ ચાન્સ. 99મો પ્રશ્ન, ધ પ્રોબ્લમ વોઝ ટુ ડિફિકલ્ટ ટુ સોલ્વ રિમૂવ ટુ? જવાબ આવશે ઓપ્શન બી, ધ પ્રોબ્લમ વોઝ સો ડિફિકલ્ટ ધેટ વન કુડ નોટ સોલ્વ ઇટ. 100મો પ્રશ્ન, એવરી રોઝ હેઝ એ થોર્ન મેક ઇટ નેગેટિવ? જવાબ આવશે ઓપ્શન એ, ધેર ઇઝ નો રોઝ બટ હેઝ એ થોર્ન. મિત્રો, આ હતા પહેલા 100 પ્રશ્નો જે દરેક વિષય માટે પૂછવામાં આવ્યા હતા. એટલે કે દરેક વિષયના પ્રશ્નપત્રમાં આ 100 પ્રશ્નો કોમન જ હતા. હવે વિષયવાર બીજા 70 પ્રશ્નો અલગ અલગ પૂછવામાં આવ્યા હતા. એના વિશેનો આપણે એક અલગ વિડીયો બનાવેલો છે દરેક વિષય માટે.
તો એ પણ જોઈ લેવો જેથી તમને દરેક પરીક્ષામાં આ વિડીયો અને આ માહિતી કામ લાગે. આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા વધુ ને વધુ મિત્રો સાથે શેર કરજો. જો તમને કોઈ પ્રશ્નમાં કોઈ મુશ્કેલી લાગતી હોય તો એ માટે તમે અમને કમેન્ટ્સમાં ચોક્કસ જણાવી શકો છો. ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ. ટેક કેર.